વિરામબાદ સ્વાગત. વાત કરી રહ્યા છીએ અત્યારના સૌથી અગત્યના સમાચારની. જે વિગતો મળી રહી છે તે અનુસાર કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ આપ્યું છે રાજીનામું. જવાહર ચાવડાએ માણાવદરના ધારાસભ્ય છે અને કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને રાજીનામું આપ્યું છે. આપણે જણાવી દઈએ કે છેલ્લા કેટલાય સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી કે કોંગ્રેસના કેટલાક નેતાઓ પક્ષથી નારાજ છે, ધારાસભ્યો અત્યારે કોઈક બાબતોથી નારાજ છે. જો કે આ તમામની વચ્ચે ધારાસભ્ય જવાહર ચાવડા કે જેમનું નામ છેલ્લા આ તમામ નેતાઓની યાદીમાં નહોતું ત્યારે એક મોટું સેટબેક કોંગ્રેસ માટે ચોક્કસપણે કહી શકાય. આપણે જણાવી દઈએ કે જેવું રાજીનામું તેવું આપ્યું છે. છેલ્લા 3 સપ્તાહમાં કોંગ્રેસના 2 ધારાસભ્યના રાજીનામાના અહેવાલ છે અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. આપણે જણાવી દઈએ કે લોકસભાની ચૂંટણી ખૂબ નજીક છે અને એવામાં જ પક્ષ પલટાની આ મોસમ જાણે કે પૂર બહાર માખેલી છે. છેલ્લા 3 સપ્તાહમાં કોંગ્રેસના 2 ધારાસભ્યોના રાજીનામાના અહેવાલ અને આ તમામની વચ્ચે ચર્ચાઓ હજુ પણ યથાવત છે કે અલ્પેશ ઠાકોર શું કોંગ્રેસનો આ થામી રાખશે કે પછી કોંગ્રેસને રામ રામ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. જો કે આ ચર્ચાઓની વચ્ચે અત્યારે એ સમાચાર મળી રહ્યા છે કે કોંગ્રેસના માણાવદરના જે ધારાસભ્ય છે જવાહર ચાવડા તેઓએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. આખરે એવાથી કયા કારણો જવાબદાર રહ્યા છે આ રાજીનામાની પાછળ તે અંગેની પણ પૂરી જાણકારી આપને આપીશું. પરંતુ એક ગણતરી અત્યારે એવી પણ માણવામાં આવી રહી છે કે ભારતીય જનતા પાર્ટી તેઓને જુનાગઢ લોકસભા બેઠક પરથી પણ ઉતારી શકે છે અને તેઓ ભાજપમાં વહેલી તકે જોડાઈ પણ શકે છે. કોંગ્રેસના જવાહર ચાવડા માણાવદરના ધારાસભ્ય છે અને તેઓએ રાજીનામું આપ્યું છે. છેલ્લા 3 સપ્તાહમાં કોંગ્રેસના આ બીજા ધારાસભ્ય છે આશા પટેલ બાદ કે જેઓએ રાજીનામું આપ્યું છે. પહેલા કુંવરજી બાવળિયા, ત્યારબાદ આશા પટેલ અને હવે જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવી શક્યતાઓ છે. કોંગ્રેસના યુવા ચહેરો કે જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવી શક્યતાઓ અત્યારે વ્યક્ત કરાઈ રહી છે અને વિધાનસભાના અધ્યક્ષને તેઓએ રાજીનામું આપ્યું છે. જે જાણકારીઓ છેલ્લા થોડા સમયથી સામે આવી રહી હતી એ તમામમાં જવાહર ચાવડાના નામનો ઉલ્લેખ નહોતો. કેટલાય નારાજ ધારાસભ્યો છે કોંગ્રેસના તેવી ચર્ચાઓ તો બેઠી હતી, પરંતુ કોંગ્રેસ માટે આ મોટો ઝટકો સાબિત થશે કારણ કે વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે. એક તરફ કોંગ્રેસ વધુમાં વધુ સારો દેખાવ કરવાની કોશિશ કરી રહી છે, અત્યારે સીધી ટક્કર ભારતીય જનતા પાર્ટીને આપવાની કોશિશ કરી રહી છે અને તેવામાં જ કોંગ્રેસને અત્યારે 2 ડગલા પાછળ ફરવાનો વારો આવ્યો છે કારણ કે કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યનું નામ જવાહર ચાવડા, જો માણાવદરથી બેઠક છે, આપણે તસવીરો બતાવી રહ્યા છે. જે રાજીનામું સોંપવામાં આવ્યું છે વિધાનસભાના અધ્યક્ષને તે રાજીનામું આપની ટીવી સ્ક્રીન પર છે. અને અત્યારે જે જાણકારી મળી રહી છે તસવીર આપની ટીવી સ્ક્રીન પર છે અને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને રાજીનામું સોંપવામાં આવ્યું છે અને તેઓ આ બાબત અત્યારે મીડિયા સમક્ષ પણ રાખી રહ્યા છે. રાજીનામું જે તેઓએ લખ્યું છે તેની તસવીર આપણે અત્યારે બતાવી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય છે જવાહર ચાવડા અને ચર્ચાઓ હવે ચાલુ થઈ ગઈ છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં વહેલી તકે જોડાઈ શકે. કોંગ્રેસના વધુ એક ધારાસભ્યના રાજીનામાના અહેવાલ છે. માણાવદરના ધારાસભ્ય છે, જોકે કયા કારણોસર તેઓએ આપ્યું છે રાજીનામું, શું ગણતરી આખરે બંને પક્ષોની રહી છે તે જાણવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે. અલગ અલગ નેતાઓ પક્ષ બદલી રહ્યા છે. આખરે ચર્ચાઓ છેલ્લા કેટલાય સમયથી એ ચાલી રહી હતી કે અલ્પેશ ઠાકોર અને તેમની સાથે અન્ય 2 થી 3 ધારાસભ્યો કોંગ્રેસ સાથે ચેડો ફાડી શકે છે. જો કે આ તમામની વચ્ચે અત્યારે જે મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે તે છે કે કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામું આપ્યું છે અને વિધાનસભાના અધ્યક્ષના નિવાસસ્થાને જઈને તેઓએ રાજીનામું સુપરત કરી દીધું છે. રાજીનામા પત્રમાં દર્શાવવાનું હોતું નથી, એમણે કોઈ કારણ મને આપ્યું નથી.
મારે કોઈ કારણ માગવાનું હોતું નથી, સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે એટલે રાજીનામું સ્વીકારવામાં આવે છે. રાજીનામું સ્વીકારેલ છે, આગળની પ્રોસેસ માટે ડીએમ પટેલ સચિવશ્રીને મોકલી આપ્યું છે. ના, કોઈ 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 કોઈ. ધન્યવાદ. सर, एक और विधायक ने आपके समक्ष रेजिग्नेशन दिया है, कौन है वो? कांग्रेस के विधायक हैं, माणावदर कॉन्स्टिट्यूएंसी से हैं. उन्होंने आज दोपहर के बाद स्वीकृत होने वाला एक रेजिग्नेशन हमें दिया है, हमारे सामने लिखा, उन्होंने साइन किया है, हमने उसको स्वीकार किया है. क्योंकि उन्होंने स्वेच्छा से राजीनामा दिया है तो उनका रेजिग्नेशन ने हमने स्वीकार करके सचिव श्री डीएम पटेल को दे दिया है आगे की कार्यवाही के लिए. वो अब इस पद से निरस्त हैं, अब वो पद पे नहीं रहे हैं, बिकॉज ही हैज रिजाइंड वॉलंटरीली. बहुत बहुत धन्यवाद. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સ્પષ્ટ કરી દીધું છે કે સ્વેચ્છાએ રાજીનામું જવાહર ચાવડાએ આપ્યું છે, તેઓએ કોઈ કારણ નથી આપ્યું અને તે પૂછ્યું પણ તેઓએ નથી, પરંતુ હવે આગળની કાર્યવાહી કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. જવાહર ચાવડાએ રાજીનામા વખતે કોઈ કારણ ધર્યું નથી, પરંતુ હવે આખરે એ વિગતો કોંગ્રેસના નેતાઓ પાસેથી પણ મેળવી રહેશે કે કોંગ્રેસની આ વધુ એક વિકટની પાછળ શું કારણ તેઓ માની રહ્યા છે. કારણ કે વધુ એક ધારાસભ્યએ કોંગ્રેસનો હાથ અત્યારે છોડી દીધો છે અને વિધાનસભાના અધ્યક્ષે જે પ્રકારે અત્યારે મીડિયા સામે જાણકારી આપી, જવાહર ચાવડાએ સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે, તેઓએ કોઈ કારણ તેમની સમક્ષ મૂક્યું નથી, તેમના રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો છે, સચિવશ્રીને મોકલી દેવાયો છે અને હવે આગળની કાર્યવાહી કરાશે. પરંતુ મહત્વપૂર્ણ બાબત એ છે કે ચૂંટણી પહેલા જ કોંગ્રેસ પાર્ટીને એક મોટો ઝટકો લાગ્યો છે. આપને જણાવી દઈએ કે એવી વાતો અત્યારે વહેતી થઈ રહી છે કે તેઓ જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે. જો તેઓ જોડાય છે તો તેઓ ક્યારે જોડાય છે, શું કોઈ તેમને ઓફર કરાય છે કે કેમ, આ તમામ પ્રશ્નો અત્યારે ઉપજી રહ્યા છે. આખરે કયા કારણોસર તેઓએ રાજીનામું આપ્યું, કઈ બાબતો આ રાજીનામા પાછળ જવાબદાર છે અને અચાનક આ રાજીનામા પાછળનો અર્થ શું, આ તમામ સવાલો અત્યારે થઈ રહ્યા છે. કારણ કે છેલ્લા 3 સપ્તાહમાં કોંગ્રેસની આ બીજી વિકેટ પડી છે. પહેલા આશા પટેલનું રાજીનામું અને તેની પણ પહેલા આપણે જણાવી દઈએ કુંવરજી બાવળીયાએ કોંગ્રેસનો હાથ છોડ્યો અને ચર્ચાઓ અત્યારે અલ્પેશ ઠાકોર અને તેમની સાથે અન્ય 2-3 ધારાસભ્યો અને લઈને પણ ચાલી રહી છે કે તેઓ પણ પક્ષથી નારાજ છે અને તેમના માટે ત્યાં છેલ્લી ઘડીના મનામણા પણ કોંગ્રેસ કરી રહી છે. જો કે આ તમામની વચ્ચે કોંગ્રેસને એક મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસની વધુ એક વિકેટ પડી છે. જવાહર ચાવડાએ રાજીનામું આપ્યું છે. જવાહર ચાવડા માણાવદરના ધારાસભ્ય છે. રાજીનામા માટેનું કોઈ કારણ, રાજીનામું આપવા માટેનું કોઈ કારણ રાજીનામા પત્રમાં દર્શાવવાનું હોતું નથી. એમણે કોઈ કારણ મને આપ્યું નથી, મારે કોઈ કારણ માગવાનું હોતું નથી. સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે એટલે રાજીનામું સ્વીકારવામાં આવે છે. રાજીનામું સ્વીકારેલ છે, આગળની પ્રોસેસ માટે ડીએમ પટેલ સચિવશ્રીને મોકલી આપ્યું છે. તો વિધાનસભા અધ્યક્ષે સ્પષ્ટ કરી દીધું છે કે સ્વેચ્છાએ તેઓએ રાજીનામું આપ્યું છે, કોઈ કારણ તેઓએ સામે મૂક્યું નથી અને રાજીનામાનો સ્વીકાર પણ કરી લેવામાં આવ્યો છે. તો એ વાત પર આખરે મહોર લાગી ગઈ છે કે માણાવદરના ધારાસભ્ય કોંગ્રેસના ધારાસભ્ય હવે કોંગ્રેસ સાથે નથી અને ભાજપમાં જોડાય પણ શકે છે. આ શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે, પરંતુ સવાલ એ છે કે આખરે શું કારણ રાજીનામા પાછળ જવાબદાર છે, કઈ બાબતોનો આધાર આ રાજીનામું બન્યો છે અને શું તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે, આ તમામ સવાલો હજુ સવાલો છે.